नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में विषय पर्यावरण पाठ नंबर छ जल एक जीवन एम मित्रों आगे बढ़ू अभ्यास करिए। गया भाग की अंदर आप एसाइनमेंट जो मोटा प्रश्नों था एम प्रश्न नंबर एक बे और त्रण जोई गया। आज आप मित्रों प्रश्न नंबर चार जुए तो पहला प्रश्न वाँचे कि पानी ही जीवन अमृत है, आ विधान समझा। मित्रों जोईने आपने साचू लगे कि हाँ पानी अपना जीवन अमृत तो कहवाय कहवाय कि नहीं, शा माटे? कारण कि पानी वगर आप जीवी सकता नहीं। अने आपने ख्याल है मित्रों के जेना वगर आप जीवी न सकी अथवा तो जेना थी आप जीवन लंबाई है ये वस्तु ने अपना माटे अमृत स्वरूपे ज कही सकें, तो पानी अपना जीवन में अमृत तो कही सकें। चलो जो है शा माटे आपने भणी गया कि पानी नो उपयोग क्या क्या थाय छे, पीवामां, स्नान करवामां, वासण कपड़ा धोवामां, बराबर, बाग बगीचामां, खेतीवाड़ीमां, उद्योगोमां, घणी बधी जग्याए ट्रेनो उपयोग थाय छे। पण एनी साथे साथे आपणा शरीरनी घणी बधी क्रियाओ एवी छे कि जेमां पाणीनो उपयोग थाय छे। मित्रों याद करो स्वादथी पाचन सुधी पाठ नंबर त्रण एमां आपणे भणी गया कि आपणा जे पाचन अंगनुं जे मोटुं आंतરડું છે ને એ મોટા આંતરડામાં પાણીનું શોષણ થતું હતું, યાદ છે મિત્રો? યાદ ના હોય તો યાદ કરો, પાંચ જો શું કહેતા હતા કે પાચન તંત્રની અંદર જે પાચન તંત્રના જે ભાગો છે મોં, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, તો આની અંદર મિત્રો જે મોટું આંતરડું છે શું કામ કરતું હતું, તો જે પાચિત ખોરાક છે એમાંથી બધું પાણી શોષી લેતું હતું, બરાબર ને? તો એ પાણી શા માટે શોષતું હશે? કારણ કે આપણા શરીરની અંદર પાણીની જરૂર છે, એ પાણી છે માટે પાચન થાય છે, આપણા શરીરની પાચન ક્રિયા એ પાણી દ્વારા થાય છે, એટલે પાચન ક્રિયામાં પાણી જરૂરી છે। મિત્રો ઉત્સર્જન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા એટલે શરીરમાંથી બહાર નીકળવું, ઝાડા વાટે ક્યાં તો પછી ઓમિટી વાટે ક્યાં તો પછી પરસેવા વાટે, બરાબર? તો આ ઉત્સર્જન ક્રિયામાં પણ પાણી જરૂરી છે મિત્રો। ઓમિટિંગ થશે તો એમાં પણ મિત્રો પાણી તો બહાર આવશે જ, ઝાડા વાટે પણ મિત્રો પાણી બહાર આવે, ઝાડા પણ એમાં પણ પાણીનો પાણી એની અંદર ઉપયોગી છે મિત્રો। જે પરસેવો આપણને થાય છે એ પરસેવો પણ આપણા શરીરની અંદર પાણીના લીધે જ થાય છે મિત્રો। જો આ પાણી ઘટી જાય તો ઘણું બધું થઈ શકે છે મિત્રો। આપણા શરીરમાં પાણી ઘટી જાય ને તો ડિહાઈડ્રેશન થઈ શકે છે। ડિહાઈડ્રેશન એટલે મિત્રો શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, આપણને ચક્કર આવે, બીમાર થઈ જઈએ મિત્રો, એ પણ બની શકે। જો પાણી એનાથી વધારે ઘટી ગયું તો વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે। તો જુઓ મિત્રો આપણું જીવન પાણી પર નિર્ભર છે, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ ડિહાઈડ્રેશન અનુભવે છે, ચક્કર અનુભવે છે, અશક્તિ અનુભવે છે, ચક્કર આવે છે અને બેભાન પણ થઈ જાય છે। બીજો મુદ્દો મિત્રો, વધુ પડતું પાણી ગુમાવાય તો માણસ મૃત્યુ પણ પામી શકે છે મિત્રો। આપણે બહુ કામ કરી આપણને પાણીની જરૂર છે, ક્યારેક તરસ લાગે છે, પણ પાણી ન મળે તો શું થાય મિત્રો? શ્વાસ બંધ થઈ જતો હોય છે પાણી ન મળે તો, એટલે પાણી વગર જો થોડો સમય વધારે રહે ને વ્યક્તિ તો એ મૃત્યુ પણ પામી શકે છે મિત્રો। શરીરની જૈવિક ક્રિયાઓ જેવી કે પાચન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા તથા આપણા શરીરની અંદર જે લોહીનું ભ્રમણ થાય છે ને આખા શરીરમાં, એ લોહીના ભ્રમણ માટે પણ પાણી ઉપયોગી છે। એટલે જો લોહી એટલે મિત્રો રુધિર, રુધિરનું ભ્રમણ કરવા માટે પણ પાણી ઉપયોગી છે। આમ પાણી આપણા જીવનને ટકાવી રાખવા માટે ખૂબ જ આવશ્યક છે, તેથી કહી શકાય કે પાણી એ આપણા જીવનનું અમૃત છે। તો આ વિધાન મિત્રો આપણે આવી રીતે સમજાવી શકીએ છીએ। તો અહીંયા મિત્રો આપણે મુદ્દા દ્વારા લખવાનું જેથી કરીને આપણને યાદ રહે અને સમજવામાં સહેલ રહે મિત્રો। આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે, ચર્ચા કરો મિત્રો। જોયો જ હશે, ફાઈનલ જોયો જ હશે, તમારી સોસાયટીમાં, તમારા મહોલ્લામાં, તમે જ્યાં પણ રહો છો એની આસપાસ, ક્યાં તો તમારા ખુદના ઘરમાં તમે ખુદ પણ મિત્રો કરતા હશો, તો જવાબ શું હશે કે હા જોયો છે,
મિત્રો અહીંયા દરેક બાળક દરેક તમારા મિત્રો અલગ અલગ જવાબ લખી શકે છે તમારી રીતે તમે તમારી આસપાસ કેવી રીતે પાણીનો ફેરફાર થતો જોયો છે એ તમે લખી શકો છો જેમ કે હું એમ લખું કે મારા ઘરની બાજુમાં જે નળ છે મિત્રો એ આખો દિવસ કપડાં ધોવામાં વાસણ ઘસવામાં એ જ્યારે બેઠા હોય છે ને ત્યારે નળ ચાલુ રાખે છે મિત્રો પાણી ટબમાંથી બહાર વહી જતું હોય છે છતાં પણ એ ધોવા બેઠા હોય છે નળ ચાલુ રાખે છે તો આ પાણીનો એક જાતનો વેસ્ટ કહેવાય મિત્રો તો આ રીતે તમે તમારા જવાબ લખી શકો છો એટલે આમાં કોઈ એક જ જવાબ આવે એવું જરૂરી નથી તમે તમારી રીતે તમે જે રીતના જોયું છે એ રીતે આનો જવાબ લખી શકો છો ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે વરસાદથી આપણને શું લાભ થાય છે મિત્રો આ પણ કહેવાની જરૂર નથી આપણે જાણીએ છીએ કે વરસાદ એ આપણા માટે કેટલો ઉપયોગી છે મિત્રો વરસાદ વિશે આપણે એક વાક્ય ભણી ગયા કે વરસાદ એ શું છે પાણીનો મુખ્ય સ્ત્રોત છે શું છે પાણીનો મુખ્ય સ્ત્રોત મિત્રો સ્ત્રોત એટલે જ્યાંથી આપણને પાણી મળી રહે ને એને પાણીના સ્ત્રોત કહેવાય કયા કયા પાણીના સ્ત્રોત આવે નદી તળાવ સરોવર વાવ કૂવો બોરવે બરાબર આ બધા પાણીના સ્ત્રોત કહેવાય કે આપણને ત્યાંથી પાણી મળે છે પણ એ બધામાંથી પાણી ક્યાંથી આવે છે તો કે વરસાદ દ્વારા એટલે મુખ્ય સ્ત્રોત કયો કહેવાય વરસાદ તો મિત્રો વરસાદ દ્વારા આપણે જે અહીંયા કૂવાઓ સરોવરો નદીઓ તળાવો બધું બંધાવેલું છે એ બધું ભરાય છે અને જેનો ઉપયોગ આપણે કરીએ છીએ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ આખું વર્ષ ચલાવીએ છીએ મિત્રો પાણી બરાબર ને તો વરસાદ ના આવે તો એ બધું ભરાય ના અને આપણે આખું વર્ષ પાણીનો ઉપયોગ કેવી રીતે કરીએ વરસાદ આખું વર્ષ થોડી ના આવે છે એ તો ચાર મહિના એનું કામ અને આખું વર્ષ આપણે પાણી ચલાવવાનું હોય છે એટલે મુખ્ય સ્ત્રોત વરસાદ વરસાદ આવે છે માટે બધું ભરાય છે અને આપણે આખું વર્ષ એનો ઉપયોગ કરીએ છીએ મિત્રો વરસાદ આવે છે માટે ખેતરોમાં આખા ખેતરોમાં બધા પાકને પાણી મળે છે એટલા મોટા ખેતરોમાં દરેક પાકને પાણી આપવું એ આપણા માટે મુશ્કેલીની વાત છે પણ વરસાદ આવે તો કેટલો સરસ મજાનો પાક થાય છે કારણ કે બધે પાણી મળી રહે છે કે નહીં તો એના માટે પણ વરસાદ ઉપયોગી છે એનો લાભદાયક છે મિત્રો વરસાદ આપણને પીવા માટેનું પાણી પૂરું પાડે છે ઉપયોગી પાણી જે નાવા ધોવામાં વપરાતું હોય ઘર વપરાશમાં વપરાતું હોય એ પાણી મિત્રો વરસાદ આપણને પૂરું પાડે છે મિત્રો વરસાદ આવે એ સમયે આપણે એ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ એ માટે ધાબા ઉપર એવી ટાંકી પણ બનાવી શકીએ છીએ જેથી કરીને વરસાદનું પાણી ટાંકીમાં પડે અને ટાંકી ભરાય અને એ પાણીનો ઉપયોગ આપણે ચોખ્ખું કરીને પીવામાં અને ઘર વપરાશમાં વાપરી શકીએ છીએ બરાબર મિત્રો તો આવું કામ આપણે કરી શકીએ છીએ ઘરે તો જે વરસાદનો ઉપયોગ છે તો લખી શકો મિત્રો કે વરસાદથી આપણને પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે ઉપયોગી પાણી મળી રહે છે મિત્રો વરસાદ પડે તો જ આપણને અનાજ તથા બીજા કઠોળો ક્યાં તો પછી શાકભાજી બીજા બધા પાક એ આપણને મળી રહે છે સરસ મજાના ઉગીને તૈયાર થાય છે આપણને મળે છે મિત્રો વરસાદ ના આવે એ સમય પાક સારો ન થાય તમે જાણો છો કે એના ભાવ પણ કેટલા વધી જાય છે જે આપણા માટે નુકસાનકારક છે તો વરસાદ એટલો જરૂરી છે મિત્રો વરસાદના પાણીથી તળાવ નદી અને કૂવામાં પાણી જમા થાય છે જેથી કરીને એ જમા થયેલું પાણી આપણે આખું વર્ષ વાપરી શકીએ છીએ મિત્રો આ વરસાદનો ઉપયોગ થયા મિત્રો વરસાદ પણ માપનો જ જરૂરી છે જો વરસાદ સતત પડ્યો રહે જેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ ચોમાસાની ઋતુમાં વરસાદ જો સતત પડ્યો રહે તો પૂરની સ્થિતિ સર્જાય છે જેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ ને એ આપણા માટે નુકસાનકારક છે આપણા પાક માટે પણ નુકસાનકારક છે અને મિત્રો જો વરસાદ ન પડે દુકાળ સર્જાય જેને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ યાદ રાખજો મિત્રો વ્યાખ્યાઓ ઉછાય છે જેને અનાવૃષ્ટિ કહીએ છીએ કે વરસાદ ન પડે ઘણા સમય સુધી દુકાળની સ્થિતિ સર્જાય બધું સુકાઈ જાય તેને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ જે આપણા માટે નુકસાનકારક છે એટલે વરસાદ પણ માપનો જરૂરી છે બહુ વધારે નહીં અને બહુ ઓછો નહીં ચલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે ગ્રામ પંચાયત નગરપાલિકા
બેડની ઉપર બેસીને વાંચો. ખ્યાલ આવે તો પપ્પાને પૂછો, પપ્પા આપણે કયા કયા વેરાઓ ભરીએ છીએ? તેમાં લખેલું હોય છે મિત્રો, પાણી વેરો પણ હશે, આપણે વીજળીનો વેરો પણ હશે, જે ઘરમાં વીજળી આવે છે એનો વેરો. મિત્રો આપણે મહોલ્લામાં કે સોસાયટીમાં રહેતા હોય તેમાં સ્ટ્રીટ લાઇટ લાગેલી હોય છે, દીવા દાંડી જેને કહીએ છીએ, બહાર થાંભલા પર હોય છે મિત્રો, એનો વેરો પણ હોય છે. આપણે ઘરમાં રહેતા હોઈએ છીએ, ઘર જે જમીન પર છે એનો વેરો પણ હોય છે મિત્રો. આપણે કોઈ મિલકત લઈને રાખી હોય તો મિલકતનો વેરો પણ હોય છે. આ બધા વેરાઓ આપણે જો ગામમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત, શહેરમાં રહેતા હોય તો નગરપાલિકામાં, મોટા શહેરમાં હોય તો મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી દ્વારા આપણે આ વેરાઓ ભરતા હોઈએ છીએ. તો કે અમે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપાલિટીમાં પાણી વેરો, ઘર વેરો, મિલકત વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, મિત્રો શિક્ષણ વેરો પણ અમે ભરીએ છીએ. તો આ બીજા વેરાઓ છે મિત્રો, તમે તમારા ઘરે તમારા વડીલને પૂછીને લખી શકો છો. તો મિત્રો અહીંયા આ 7 પ્રશ્નો પૂરા થયા અને સાથે સાથે તમારો આ પાઠ પણ મિત્રો અહીંયા પૂરો થયો. આવતા ભાગની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરીશું. તો મિત્રો આ મોટા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં અસાઇનમેન્ટમાંથી લખવાના છે, સાથે સાથે તૈયાર પણ કરવાના છે. તો મિત્રો વધુ અભ્યાસ આપણે આવતા ભાગમાં કરીશું.